વંદન કરવાનું મન થાય એવા પૂજ્ય બાપુ બેઠા છે, વડીલો બેઠા છે, આપ બધા આટલી બધી સંખ્યામાં ઠેક છેલ્લામાં છેલ્લો માણસ બેઠો હોય એ પણ અમારા માટે બહુ મોટો માણસ છે. કારણ કે બધાએ સાંભળો છો એની મજા છે અને આવું રૂડું સાહિત્ય આવા છંદો. હવે મારે જે શિવતાંડવ થોડો રાવણ રચિત રજૂ કરવો છે. આવો અડાભી ડાયરો બેઠો એટલે આ બધું કહેવાય, નકર અમે ઓરિસ્સા હમણાં પ્રોગ્રામ દેવા ગયા અને 10 મિનિટમાં આવી બગડાથી બોલાવી શેઠ ઊભા થઈ ગયા. પરસેવે રેપ જે મેં કીધું કાં શેઠ, મને કે બીપી વધી ગયું, આવડો અવાજ નો સાંભળ્યો હોય ને એટલે. હવે ન્યા અમારે શું બોલું, મને કે નો ગડડર નો ફડડર નો હડડર, પોચું પોચું બોલું છોકરા બી જાય. હવે મને મારે ન્યા હું બોલું ભલા માણસ એની વાત નથી, પણ આવો અડાફી ડાયરો બેઠો એટલે રાવણ રચિત શિવ તાંડવ. દશાનંદ રાવણ કૈલાસના ખોપરાની માથે જતી પોતાની રઘુ બહાર કાઢી અને એને રીજાવવા માટે જ્યારે રાવણ ઉત્સવ બનાવે છે અને ઈ રાવણ હતો વગાડવા મંડાણો મેળ્યો શિવ તાંડવ ગાવા. દશે દિગપાળો ગોઠણિયા ભર ધરતીના છેડા પકડી થઈને બેહી ગયા અને રાવણ ડમડમ ડિમાંગ ગોળ્યો ના ડમરું વગાડી નાચવા મીડ્યો કૈલાસના ખોપરાની માથે. અને દશાનંદ રાવણ શિવ તાંડવ ગાતો તો એને ચારણી સાહિત્યમાં રવજીભાઈ ગાવું હોય તો કેવી રીતે ગવાય. શિવ તાંડવ લંકાપતિ રાવણનો લખેલો તમને થોડો સંભળાવું કેવી રીતે. ટાટવી ગલે જલમ પ્રવાહ પાપિત સ્થલે ગલે ફલમ ફલમ પિતમ ભુજંગ દુંગ બાબિતમ ટમટ 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 વિનાદવમ ટમર વયમ. ટાટવી ગલે જલમ પ્રવાહ પાપિત સ્થલે ગલે ફલમ ફલમ પિતમ ભુજંગ દુંગ માલિક ટમટ 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 ટમન વિનાદવમ ટમર વયમ. ચકાર ચંડ તાંડવ શિવા શિવમ જટા કટા હસમ ભ્રમમ ભ્રમમ નલિલ પનિલ જટા કટા હસમ ભ્રમમ ભ્રમમ નલિલ પનિલ કરી વિલો લભીચી વલ્લરી વિરાજ માન મૂર્તની ધગત 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 વલ્લલ ધગત 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 વલ્લલ લલાટ પટ પાવ કે કિશોર ચંદ્ર સૈબર પતિ પ્રતિ ક્ષણ મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરા દિગંત સંતતિ પ્રમોદ માન માન સે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરા પતિ પ્રતિ દિગંબરે મનો વિનોદ મેં તું વસ્તુ તનો તું ના શિવા શિવમ. અને આ છંદને ચારણી સાહિત્યમાં બોલવો એટલે બહુ અઘરું પડી જાય, કાં તાલમાંથી નીકળી જવાય અને કાં જીભ સંજયમાં તાળવે ચોટી જાય જીભ, એવો આ છંદ છે. પણ આપણા જેવો આપ જેવો કિશોરભાઈ પડકારો તમારો બધાનો એવો છે એમ ભાઈ,
હિન્દુ હોય એટલે અહીંયા એક એક શેરો જાણીતો છે, અહીંયા 18 વર્ણ આવ્યું છે. અને આ કોળી ઠાકોરો આ એનો ઉત્સાહ આ જુવાનો બધાય એની એક મજા છે. અને હટાણે બધા એક થઈને રહેજો, બધા ભેળા થઈને સારા કામ કરીશો ને એટલે કોઈના બાપની ત્રેવડ નથી, આપણા ઉપર કોઈ વાર કરી શકે ભલા માણસ. સમગ્ર ગામની માલિકોર બધાય મળી અને રૂડા કામ કરે તો જ થઈ શકે. એની આગળ હું તમને વાતો આ કરીશ, પણ આ શિવ તાંડવ ચારણી સાહિત્યમાં એટલે ભજે અગર્ભ સર્વ મંગલાન.